नमस्ते विद्यार्थी मित्रों, शारदा संकुल संचालित स्वामी विवेकानंद विद्यालय ठासरा आप सौनु हार्दिक स्वागत करे छे। मारू नाम राठौड़ राजेश कुमार। आज आपने धोरण 7 गुजराती विषय में त्रीजो पाठ परीक्षा विषय अभ्यास करीशू। विद्यार्थी मित्रों, आ एक बोध कथा छे जेमांथी आपणे शीख मेळवानी छे। सरस मजानी वार्ता स्वरूपे आ बोधकथा आपेली छे। विद्यार्थी मित्रों, तेनो आपणे अभ्यास करीशुं। जोईए परीक्षा परिवत्ताईक्षा एक्झाम जेने आपणे कहीए छीए। आ पाठના લેખક છે પન્નાલાલ પટેલ। જન્મ ઈસવીસન 1992-12, મૃત્યુ ઈસવીસન 1988માં થયું હતું। પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો। તેમણે ઈડરમાં રહી માત્ર 4 અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો। જુઓ, ફક્ત 4 ચોપડી ભણેલા છે, ચોથા ધોરણ સુધી જ એ ભણેલા છે। તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી હતી। તેમણે વડામણા, મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ તથા સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા જેવા વાર્તા સંગ્રહો આપ્યા છે। 4 ધોરણ સુધી ભણેલા છે, પરંતુ એમની બુદ્ધિ ખૂબ જ ગજબ કક્ષાની છે, બરાબર। માનવીની ભવાઈ, એ ભવાઈ સ્વરૂપે બરાબર દુકાળ પડે છે એનું સરસ મજાનું વર્ણન પણ એની અંદર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઊંચ કોટીના આ લેખક છે। ગ્રામજીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ સફળ રહ્યા છે। તેમના સર્જનને ધ્યાનમાં રાખીને તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે। જુઓ, મોટા મોટા એવોર્ડ, મોટા મોટા પુરસ્કાર પણ એમને મળેલા છે। ખેતરમાં પેસેલા ઢોરને કાઢવા જતા પરીક્ષામાં મોડો પડેલો મહાદેવ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થયો હોવાથી ઇન્સ્પેક્ટર એને પરીક્ષામાં બેસવા દે છે। આ વાતની અહીં રસપ્રદ રીતે કહેવામાં આવી છે, બરાબર। મહાદેવ નામનો છોકરો કે જે ખેતરમાં જે ઢોર પેસી ગયું હતું એને બહાર કાઢવામાં પ્રયત્ન કરે છે, અને એમાં એને સ્કૂલે જવાનું મોડું થઈ જાય છે। તો એની ઈમાનદારી જોઈને જે સ્કૂલના ઇન્સ્પેક્ટર છે, શિક્ષક, એને પરીક્ષા આપવા દે છે। એની સરસ મજાની વાર્તા છે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે। જુઓ, સૂર્ય ઊંઘ્યો, ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો। અહીંયા કવિ કહે છે, લેખક કહે છે, સૂર્ય ઊંઘ્યો, સૂરજ ઊંઘે છે, અને ઘઉં અને ચણાનો જે મોલ, મોલ એટલે પાક, ઉપર સોનું છાંટવા લાગ્યો એટલે પ્રકાશ પાડે છે, બરાબર। સવાર સવારમાં જે પ્રકાશ હોય, તાજગી ભર્યો, એ આપણને સોના જેવો લાગતો હોય છે, બરાબર। ખેતરમાં તમે ગયા હોય અને જો જોયું હોય ખેતરનું વાતાવરણ, અને ખેતર ઉપર જે ખેતરનો જે પાક છે એના ઉપર સૂર્ય પડતો દેખાય તમને, તો જાણે કે સોનું નીચે પાથર્યું હોય એવું લાગતું હોય છે। વસંતનો વાયરો મોલ ઉપર સોનું સાંભળવા માંડ્યો। વસંતનો વાયરો, વસંત ઋતુ, બરાબર, તો એનો જે પવન હતો, વાયરો એટલે પવન, મોલ ઉપર, પાક ઉપર સોનું સાંભળવા, જાણે સોનું વરસાવતો હોય એવું સરસ મજાનું વાતાવરણ અહીં જોવા મળે છે। પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું, પાંખોનો વીજનો વીંઝતું હવામાનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું। પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું, તો પક્ષીઓ છે એ આકાશમાં ઉડતા હતા, બરાબર, એ પવનની પાછળ ઉડતા હતા। પાંખોનો વીજનો વીંઝતું, બરાબર, પાંખો હલાવતા હલાવતા આ પક્ષીઓ હવામાંનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું, બરાબર। તો જે સરસ મજાનું સુંદર રમણીય વાતાવરણ સોના જેવું, પક્ષીઓનો પડછાયો પણ નીચે જમીન પર પડતો હતો, તો આટલું સુંદર વાતાવરણ, સૂરજ ઊંઘે છે, ઘઉં ચણાના પાક ઉપર જાણે સૂર્ય પાથર્યો હોય, સરસ મજાનો વસંતનો વાયરો અહીંયા વાય છે, અને આખું વાતાવરણ જાણે ખૂબ જ રમણીય હોય એવું અહીંયા જોવા મળે છે। ગામમાંથી ગાય ભેંસનું ધન છૂટ્યું, સવારનો સમય છે, તો ગામમાંથી ગાય ભેંસનું ધન
ધણ એટલે ગાયો અને ભેંસોનું ટોળું, ગાયોનું ટોળું એને ધણ કહેવાય. ઘણી બધી ગાયો ભેગી થઈને ચાલતી ચાલતી જતી હોય છે. ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોડાતું જતું ખાતું હતું. ધરતી ઉપર વેચાયેલું સોનું મોઢે મોઢે ફંફોડાતું, બરાબર. બધા વાતચીત કરતાં કરતાં આગળ નીકળે છે. શાળાએ જવા છોકરા હાલ્યા, બરાબર. શાળામાં જવા છોકરા નીકળે છે. મોલ જોતા, હવા ખાતા, પક્ષીઓના માળા પાડતા, ખેતર શેઢેથી પસાર થતી રૂપેરી પંગદંડી પર સોનેરી પગલા પાડતા, બરાબર. શાળાએ જવા નીકળે છે. શું શું કરે છે? હવા, સરસ મજાનો પવન ખાય છે, પક્ષીઓના માળાને પાડી દે છે, મસ્તી કરે છે, અને ખેતરના શેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી, પગદંડી એટલે નાનો રસ્તો, ઉપર સોનેરી પગલા, નાના નાના બાળકોના નાના નાના પગલા પડતા હતા, બરાબર. સવારનો સમય છે, ગાયો ભેંસો નીકળી છે ચરવા માટે, છોકરાઓ પણ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે. એક છોકરો બોલી ઉઠ્યો, ઉપાડો પગ, આજે મારે પરીક્ષા આપવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે, બરાબર. જે છોકરાઓ ચાલે છે એમાંથી એક છોકરો બોલે છે કે ઉપાડો પગ એટલે ઝડપથી ચાલો, આજે પરીક્ષાનો દિવસ છે. ઇન્સ્પેક્ટર સાહેબ તો કાલના આવી ગયા છે. તારે આપવાની છે, અમારે શું? ચારેયમાં મોટો છોકરો મશ્કરીમાં બોલી ઉઠ્યો. પાછો બીજો એક છોકરો બોલ, તારે આપવાની છે, અમારે શું? તું ફટાફટ ચાલ, તારે જવું હોય તો જા, અમે તો ધીમેથી ચાલીશું, એમ કરીને મસ્તી કરે છે. અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે, ત્રીજાએ ટાપસી પૂરી. એમાં પાછો ત્રીજો છોકરો કહે છે કે અમને ઓછી શિષ્યવૃત્તિ, બરાબર. એટલે બાળકોને અપાતી રકમ, શાળા તરફથી, સરકાર તરફથી અપાતી રકમ, બરાબર, એને શિષ્યવૃત્તિ કહેવાય. પરીક્ષા આપો અને એમાં પાસ થાવ તો તમને સ્કોલરશિપ, શિષ્યવૃત્તિ મળતી હોય છે. તમે અરજી કરો તો તમને મળે, ઉમેર્યું. પણ તમે કાંઈ મારા જેવા ગરીબ નથી, પહેલો બોલ્યો, બરાબર. પેલો છોકરો કહે છે, બરાબર, તમે અરજી કરી હોય તો તમને મળે, પેલો જવાબ આપે છે, બરાબર. તમે મારા જેવા ગરીબ નથી, પેલો છોકરો બોલે છે. ગરીબ એટલે નિર્ધન, જેની પાસે પૈસા ન હોય એવા લોકો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ચિત્રમાં તમને બાળકો શાળાએ જતા દેખાય છે. સરસ મજાનું ગામડાનું વાતાવરણ છે, પાક પણ સરસ મજાનો જોવા મળે છે, બરાબર. સૂર્ય ઊંઘ્યો છે. અને આગળ, પણ તને જ ક્યાં મળી છે? તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ, બરાબર. પણ હજી કહે છે તને ક્યાં મળી ગઈ છે? હજી તો તમારા 10ની પરીક્ષા લેશે મહાદેવ નામના છોકરાની વાત અહીંયા છે, જુઓ. વડાએ કહ્યું, ને કેમ જાણ્યું કે પહેલાં 3માં તું આવીશ? ચોથોય વાતમાં પડ્યો. એટલે ચોથો કહે છે, પણ તને હજી ક્યાં મળી છે? હજી તો તમારા 10ને પરીક્ષા આપવાની છે મહાદેવ. એટલે મહાદેવને કહે છે, બરાબર, અને કેમ જાણ્યું કે પહેલાં 3 નંબરમાં તું આવીશ? ચોથો પણ એવું કહે છે, એટલે કે પહેલાં જે 3 વિદ્યાર્થીઓ પાસ થશે, પહેલો, બીજો અને ત્રીજો નંબર, એમને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. એટલે પેલો છોકરો કહે છે કે તને હજી ક્યાં મળી ગઈ છે? એમ તો નહીં, પણ પહેલો આવીશ, મહાદેવે સગર્વ કહ્યું. એમ તો નથી હજી મળી, પણ પહેલો નંબર હું જરૂર આવીશ, એમ કહીને મહાદેવ સગર્વ, ગર્વ સાથે કહે છે. પોતાનામાં કોન્ફિડન્સ છે કે હું પહેલો નંબર લાવીશ. કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું, આડે દિવસે દોડે ને દશેરાને ઘોડું નવ દોડે, બરાબર. એવું કહે છે કે આડે દિવસે ઘોડું દોડે, દશેરાએ નાય દોડે, બરાબર. એટલે આડે દાડે દિવસે તારો પહેલો નંબર આવે છે તો પરીક્ષાના સમયે પણ કદાચ ના આવે એવું બની શકે. ન શું દોડે એવી પાટી મેળવું કે, એટલે મહાદેવ કહે છે, ના શું દોડે એવી પાટી મેળવું કે, પાટી મેળવું કે એટલી બધી મહેનત કરું, બરાબર, એવી મહેનત કરું કે. આગળ ત્રીજો વચ્ચે બોલ્યો, મણિયાને તું કમ ન જાણતો, 6ઠા ધોરણમાં પહેલો નંબર આવ્યો જ હતો ને વળી. ત્રીજો કહે છે મણિયાને, એટલે મણિયા નામનો જે છોકરો છે, બરાબર, એનું નામ મનીષ હશે,
परंतु मणियों मणियों करे छे, तो मणिया ने कम न जानतो एटले के एने जेवो तेवो समझतो नहीं। छठा धोरण में एनो पहेलो नंबर आव्यो हतो अने वड़ी ए तो हूँ मांदो, महादेव कहे छे ए तो हूँ ए समय हूँ मांदो हतो एटले के बीमार हतो एटले मणियो मारो नंबर लई गयो हतो। चौथो बोली उठ्यो ने नटूडो ओछो छे के एमा पाछा एना बापा हेडमास्टर छे, बराबर। चौथो पाछो फरी बोले छे ए नटूडो ओछो छे के अने एना बापा हेडमास्टर छे एटले प्रिंसिपाल छे, एना पप्पा तो शिक्षक छे। नटूडो पण केटलो होशियार छे, ए पण नंबर लई जशे कदाच। बीजाए त्रीजी वात करी, मने तो लागे छे बचुडાના મામા મામલતદાર છે અને તેથી એને તો મળવાની જ। બીજો ત્રીજી અલગ પ્રકારની વાત કરે છે કે બચુડો, બચુડો નામનો એક છોકરો છે, એના મામા તો કે મામલતદાર છે એટલે એને તો ચોક્કસ મળશે, એની તો ઓળખાણ છે, બરાબર। અહીંયા લાંચ રૂશ્વતની પણ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। સાથે સાથે કટાક્ષ કરે છે કે આ જમાનામાં પૈસા આપીશું તો બધું થઈ જશે, એના બાપા તો મામલતદાર છે એટલે એમના છોકરાનું જ, બરાબર, એના ભાણિયાનું જ કામ કરશે, એવું અહીંયા બીજો ત્રીજી વાત કરે છે। ને ધનશંકરના માસા એ જ મને કહેતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, એમના જ હાથમાં બધું, બરાબર। અને ધનશંકર નામનો ચોથો છોકરો અને એના માસા તો એ કહેતો હતો કે એના માસા છે, બરાબર, માસા એટલે માસીના પતિ, તો વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, લો બધા કરતાં તો મોટા છે, બધું એમના હાથમાં જ છે, જે કરવું હોય એ કરી શકે છે, એટલે કદાચ સ્કોલરશિપ શિષ્યવૃત્તિ ધનશંકરને પણ મળી શકે છે। મહાદેવ ન ડગ્યો, મહાદેવ ડગ્યો નહીં, હાર્યો નહીં, એ હિંમત નથી હારતો, ના રે ના, એવું હોત તો પરીક્ષા જ ન લેત, ખાલી તમે ઘોડા દોડાવો છો। મહાદેવ કહે છે કે એવું કંઈ હોત તો આવી બધી પરીક્ષા લેવાની શું જરૂર હતું, ખાલી તમે ઘોડા દોડાવો છો, ઘોડા દોડાવો છો એટલે દિમાગ લગાવો છો, ખોટી ખોટી વાતો કરો છો, બરાબર, ખાલી ખાલી અમથી અમથી વાતો કરો છો, તમે અટકડિયા બધું કહો છો। વડાએ કહ્યું, ઠીક ભાઈ, જોઈએ છીએ ને મામાનું ઘર કેટલે દીવો બળે એટલે સારું। વડાએ મોટો જે છે કહે છે કે સારું જોઈ લઈશું, બરાબર, મામાનું ઘર કેટલે છે તો દીવો બળે એટલે। અહીંયા આ પણ સરસ મજાની કહેવત કહેવામાં આવી છે, બરાબર, હવે કઈ દૂર છે, હમણાં જ પરીક્ષા આવશે અને હમણાં જ ખબર પડી જશે। હા હા, દીવો બળે એટલે પહેલો નંબર લાવું, મહાદેવ તાનમાં હતો, હા હા જરૂર, દીવો બળે એટલે મહાદેવ તાનમાં હતો એટલે ઉમંગમાં હતો, જોશમાં હતો કે મેં મારી તૈયારી સારી કરી છે, મહાદેવ પોતાના વિશ્વાસ પોતાના કોન્ફિડન્સ પર એને ખૂબ જ વિશ્વાસ હતો। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સારું તો સારું તો કેમ ભાઈ શંકા, ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો, સારું તો કંઈ વાંધો નહીં, બરાબર છે, હા વળી આપણા ગામનું નાક રહેશે, બરાબર। પેલા છોકરા કહે છે કે હા ચોક્કસ, કેમ ભાઈ શંકા, તો શંકો જવાબ આપે છે, હા વળી આપણા ગામનું નાક રહેશે, પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, બીજાને 10, અને ત્રીજો આવીશ તોય 5, પાંચે ક્યાં છે ગાંડા, બરાબર। અહીંયા કહે છે કે આપણા ગામનું નાક રહેશે, આપણા ગામની શોભા વધશે, જો તું પહેલો નંબર લાવીશ તો તને 15 રૂપિયા મળશે, જો બીજો આવશે તો 10 રૂપિયા મળશે, અને ત્રીજો આવશે તો 5 તો છે જ ને, 5 રૂપિયા ક્યાં છે, 5 રૂપિયા લાવવાના ક્યાંથી, એવું કહે છે। ત્રીજાએ લાગ સાજો ને આપણને ઉજાણી મળશે, ચોથાએ પાક્કું કર્યું, હે ને મહાદેવ, ત્રીજો કહે છે આપણને ઉજાણી મળશે, ઉજાણી એટલે પાર્ટી મળશે, જમવાનું મળશે, સરસ મજાના પકવાન બનાવીને મીઠાઈ ખવડાવશે, બરાબર, અને ચોથાએ પાક્કું કર્યું, હે ને મહાદેવ, એટલે કે ચોક્કસ ને ઉજાણી કરીશું ને, નક્કી જાઓ, મહાદેવ મંજૂર થયો, ચોક્કસ ફાઇનલ, મહાદેવ કહે છે જરૂર ચોક્કસ તમને મળશે। આ રીતે ચારે છોકરા જીભના ઝપાટા મારે છે અને ચાલી રહ્યા છે, જીભના ઝપાટા મારવા એટલે વાતો કરી રહ્યા છે, અને ચારે છોકરા ચાલતા ચાલતા જાય છે, અડખે પડખે લડી રહેલી ઊંબીઓને પસરાવતા જાય છે,
અડખે પડખે એટલે આજુબાજુ બરાબર લડી રહેલી ઉંબીઓ, ઉંબીઓ એટલે પાકના જે તૈયાર થયેલો પાક છે એને હાથ અડાડતા અડાડતા, પાંદડાઓને હાથ અડાડતા અડાડતા બાળકો મસ્તી કરતા કરતા વાતો કરતા કરતા જાય છે. મોલ ઉપર બેસવા જતા પક્ષીઓને ઉડાડતા જાય છે. અને જો ખેતરમાં પાક ઉપર પક્ષી બેઠા હોય તો એમને હુશ કરીને અથવા પથ્થર મારીને ઉડાડી રહ્યા છે. દૂર દેખાતા ઝાડામાં ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે. અને દૂર ઝાડની અંદર બરાબર હજી સ્કૂલ કેટલે છે, હજી કેટલી દૂર છે એમ કરીને નજર નાખી લે છે. ચારે દિશે પથરાઈ રહેલા મોલ ઉપર નજર એમની ફરતી રહે છે. અને ચારેય બાળકોની નજર આજુબાજુ જે પણ ચારે દિશામાં પાક બધે જ ખેતરો છે, જો પાકને જોતા જોતા પાકની ઉપર નજર કરતા કરતા એ વિદ્યાર્થીઓ બરાબર ચાલી રહ્યા છે. આગળ એકાએક મહાદેવની નજર થંભી જાય છે. અચાનક મહાદેવની નજર સ્થિર થઈ જાય છે. થંભી જાય એટલે સ્થિર થવી, ઊભી રહી જાય છે, અટકીને ઊભો રહે છે, બોલી પડે છે ખાઈ જવાની. એકદમ અચાનક ઊભો રહી જાય છે અને એના મોંમાંથી નીકળી જાય છે ખાઈ જવાની. પેલા ત્રણેય અટકે છે, એની જોડે ચાલતા બીજા ત્રણ મિત્રો પણ ઊભા રહે છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે. એટલે મહાદેવ જે જોવે છે એ પણ પેલા ત્રણેય બાળકો મહાદેવ જે તરફ જોઈ રહ્યો છે એ બાજુ નજર કરે છે. પેલી બાજુના ખેતર તરફ જુએ છે, બરાબર નજીકે ખેતર છે ત્યાં જુએ છે. પાણી સરખો કૂંડો કૂંડો ઘઉંનો મોળ છે. પાણી જેવો કૂણો કૂણો, એકદમ પોચો પોચો, એકદમ કૂણો કૂણો, હજી હમણાં જ તૈયાર થયો હોય એવો પાક છે. સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે. ધીમે ધીમે ચાલે છે અને ખાતી જાય છે. સારસ પક્ષી બરાબર, સારસ અને સારસી તો એ પાણીમાં તરતું હોય એવી રીતે સફેદ, એવી રીતે આ સફેદ ગાય બરાબર ધીમે ધીમે ચાલે છે અને ખાતી જાય છે. કાપલો કાઢી નાખવાની, કાપલો એટલે ભૂકા કાઢી નાખશે, બધું જ ખાઈ જશે, વિનાશ કરી નાખશે, કશું મૂકશે નહીં. મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા. મહાદેવ તો ત્યાં જ ચોંટી ગયો હતો, ઊભો જ રહી ગયો, આગળ પણ નથી જતો અને ગાય અને ખેતરમાં જોઈ રહ્યો છે. તારી માસીના ખેતરમાં લાગે છે, શંકાએ અટકળ કરી. શંકો મહાદેવને કહે છે લાગે છે તારી માસીના ખેતરમાં છે, શંકો એવી વાત કરે છે. આગળ ત્રીજાએ કહ્યું શેઢા પર છે. ત્રીજો છોકરો કહે છે શેઢા ઉપર છે. શેઢો એટલે બરાબર ચારે બાજુ ખેતરની ચારે બાજુ જે પાડો બનાવેલો હોય, બરાબર પારો મારવામાં આવ્યો હોય એને શેઢો કહેવામાં આવે છે. તો બધા જ બાળકો પોતપોતાનું અનુમાન લગાવે છે. એક કહે છે તારી માસીના ખેતરમાં છે, ત્રીજો કહે છે શેઢા પર છે. મહાદેવ વિચારમાં હતો, બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે. આ પા કે પેલી પા, પણ ખાવાની તો ઘઉં જ ને. મહાદેવ વિચારમાં પડે છે, એ અહીંયા આ બાજુ હોય કે પેલી બાજુ હોય, શેઢા પર ઉપર હોય કે ખેતરમાં હોય, પણ ખાવાની તો ઘઉં જ ને, પાક જ ખાશે ને. ગામ તરફ એને નજર દોડાવી, દૂર કોઈ માણસને જોયું, બૂમ પાડીને કહેવા લાગ્યો એ મારી માસીને તા કહેજો કે ગાય વળી થયું. બરાબર એ ગામ બાજુ નજર કોઈક માણસને જુએ છે અને કહેવા જાય છે કે મારી માસીને કહેજો કે તમારા ખેતરમાં ગાય પેસી ગઈ છે, એને નીકાળે જલ્દી, એવું બોલવા જાય છે. અને વળી થયું કે ક્યારે આવશે ને ક્યારે હાંકશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે. એવું કહેવાનો વિચાર થઈ જાય છે કે મારી માસીને કહેજો કે ઝડપથી આવે, પરંતુ અટકી જાય છે. એ વિચારે છે કે ક્યારે આવશે માસી ઘરેથી, ક્યારે કાઢશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે, ત્યાં સુધી તો બધું ખાઈ જશે, બધું સપાટ કરી નાખશે, કશું રહેવા દેશે નહીં. મહાદેવે શંકા સામે દફતર ધર્યું. મહાદેવ શંકાને દફતર આપે છે. લેણે શંકા ગાયને હું હાંકતો આવું, બરાબર એટલે અહીંયા કહે છે શંકાને કે લે મારું દફતર તું પકડ, મારી બેગ તું પકડ, હું ગાયને હાંકતો આવું. શંકાએ દફતર લીધું,
याद आव्यू तारे ल्या परीक्षा छे ने शंकाए दफ्तर तो लई लीधुं अने पछी कहे छे याद आवे छे ने अल्या तारे तो परीक्षा छे ने आव्यो आम महादेवे पाठी लगावी आव्यो फटाफट तमे जाओ एम करीने महादेव पाठी लगावी एटले दोट मूके छे दोड़ मूके छे मॉल उपर उड़ती उड़ती सांभळी जती होय एवुं एनुं माथું દેખાતું હતું મોલ ઉપર જાને સંભળી ઉડતી હોય એમ ફક્ત માથું એટલી ફાસ્ટ દોડ મૂકે છે એટલું ઝડપથી દોડે છે કે પાકમાં ફક્ત એનું માથું કાળું માથું દેખાતું હતું કહેતો હતો તમ તમારે હેડતા થાઓ આવ્યો હું તો આમ તમ તમારે હેડતા થાઓ એટલે તમ તમારે જાઓ તમે જાઓ હું હમણાં જ આવી ગયો હું ફટાફટ આવું છું હરાયું ચરેલી ગાય મસ્તાન હોય એમાં નવાઈસી બરાબર હરાયું ગાય છે અને એને મસ્તાન ચડ્યું છે એમાં કોઈ નવાઈ નથી મહાદેવ મન કરીને ઢેફા મારે પણ ચરબી ભરી ગાય તો લાડના લટકા હતા મહાદેવ તો ગાય પાસે પહોંચી જાય છે અને ઢેફા મારે છે મસ્તાન ગાય હતી અલમસ્ત હતી તાજી હતી બરાબર બધે ફરી ફરીને ખાતી હતી એટલે એકદમ તાજી હતી મહાદેવ ઢેફા માટીનું રોડું માટીના ઢેફા મારે છે પરંતુ ચરબી ભરેલી ગાય તો લાડના લટકા એને તો ભૂખ હતી એને તો ખાવું જ હતું એટલામાં સોટું પણ નહોતું એટલામાં ક્યાંય સોટી જેવું કશું ન હતું લાકડા જેવું પણ કશું નહોતું સેઢા ઉપરથી આંકડાનો એક દોરો ભાંગ્યો આંકડ્યો બરાબર આંકડાનો એક દોરો બરાબર એટલે એક 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 ભાગ ભાગે છે એક સાઈડ ભાગે છે પણ ગાયને તો ચમરી જાને શરીર પરની માખીનો જ માખો જ ઉડાડતી હતી બરાબર એ દોરો ભાગીને મહાદેવને મારે છે પણ ગાયને તો કશું અસર થતી નહોતી ખાલી માખો ઉપરથી ઉડી જતી હતી બરાબર વિદ્યાર્થી મિત્રો ખાલી માખ ઉડતી હોય એવું એ ગાયને લાગતું હતું ગાય એટલી હુષ્પૃષ્ટ એટલી તાજી અને એટલી અલમસ્ત અને મસ્ત હતી કે એણે એની ચમરી ચમરી એટલે ચામડી બરાબર ઉપર ખાલી માખો ઉડતી હોય એવું એને લાગતું હતું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું તો બીજું વળી કાકાનું આવ્યું જેમ તેમ કરીને એને માસીના ખેતરમાંથી કાઢે છે તો પાછું બીજું કાકાનું ખેતર આવે છે કાકા ખારીલા હતા પણ એટલે કાંઈ ગાયને ઘઉં ખાવા દેવાય બરાબર માસીના ખેતરમાંથી કાઢીને પાછા એના કાકાના ખેતરમાં જાય છે કાકા થોડા ખારીલા હતા એટલે એમને બળતું હતું બરાબર કાકાની એમની વચ્ચે અનબનાવ હતો એમના સંબંધ સારા ન હતા પરંતુ એટલે કે ગાયને થોડી ખાવા દેવાય તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું પહેલાં માસીનામાંથી કાઢે છે ફરી કાકાનામાંથી અને હવે ત્રીજા ખેતરમાં ગાય જાય છે તો એક ગરીબનું ખેતર હતું મહાદેવને થયું નાના નારજી કાકાને આ આટલું જ ખેતર છે ને કાપલો કાઢી નાખશે આ નારજી કાકા છે એ તો બિચારા બહુ ગરીબ છે અને એક જ ખેતર એમની પાસે છે આટલો જ એમનો ઘઉંનો પાક છે જો એ બધું ખાઈ જશે તો કાપલો કાઢી નાખશે તો ને વળી ગાયને આગળ હાંકી મહાદેવ બહુ અધીરાઈ ને અકડામણ વધવા લાગી ને ગાયને પાછો આગળ હાંકે છે ત્યાંથી પણ આગળ હાંકે છે એની અધીરાઈ અને અકડામણ વધે છે એક બાજુ ગાય કાઢવાની છે તો બીજી બાજુ પરીક્ષા છે એને પરીક્ષાનું ટેન્શન છે તો આગળ જોઈએ એક લાકડું હાથમાં આવતા ગાયને જોડવા માંડી બરાબર અકળાઈ જાય છે ગાય હાંકી હાંકીને થાકી ગયો છે અચાનક એના હાથમાં એક લાકડું આવે છે ગાયને બધા બરાબર મારવા લાગે છે એટલે પછી આડે અવડે દોડવા માંડ્યું ગાયે મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો બરાબર એ ગાયને લાકડાથી જુડે છે તો ગાય એની સામે પાછું વળીને જોવે છે પણ ગાય બિચારી એ છોકરાને મારવા જેવો ન લાગ્યો એટલે પછી આડે અવડે દોડવા માંડ્યું બરાબર ગાય મહાદેવને મારવાના ઈશારાથી જુએ છે પણ એને જોતા જ લાગે છે કે આને મારવા જેવું નથી પછી આડાવડી દોટ મૂકે છે જ્યાં ત્યાં દોટો મૂકે છે નારજી કાકાનું ખેતર પૂરું થયું મહાદેવનું થયું જાઓ પણ શંકાનું જ એ ખેતર હતું એને થશે મારા ખેતરમાં જ મૂકી આવ્યો બરાબર બધાના ખેતરમાંથી કાઢે છે તો પાછું આવ્યું હવે એના મિત્ર
શંકરનું ખેતર, એને તો દફતર આપ્યું હતું એને, બરાબર? તો પાછો એ કહેશે મને કે મારા ખેતરમાં મૂકી આવેલા. એમ કરીને જુઓ આગળ, મહાદેવની અકડામણનો પાર ન હતો, બરાબર અકડાઈ ગયો હતો, ગુસ્સે થઈ ગયો હતો. શાળા તરફ જઈ રહેલા છોકરાઓના હવે માથા પણ નહોતા દેખાતા, બરાબર? જે એના મિત્રો ત્રણ જતા હતા એ લોકો પણ હવે તો દેખાતા ન હતા. મહાદેવ ઢીલા પડતા મણીને મજબૂત કર્યું, આટલું ખેતર કાઢીને મેલીશ ને પાટી કે, બરાબર? આટલું ખેતર પૂરું કરીને એવી પાટી મેલીશ, એવી દોઢ મૂકીશ કે ફટાફટ સ્કૂલમાં પહોંચી જઈશ. ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી, એટલામાં પોતાના ખેતરમાં જ ગાય જાય છે. મહાદેવની મૂંઝવણે હવે માજા મૂકી, માજા મૂકી એટલે હવે હદ પાર કરી નાખી, હવે એને સહન થાય એમ ન હતું. એને ગતિ ગામ તરફ પાછી હતી ને સુરતની ગતિ શાળા તરફ વધતી જતી હતી. આ ગાય છે ગામ તરફ જતી હતી, એની ગતિ પાછો ગામમાં જતો હતો, અને સૂરજ હતો એ સ્કૂલની દિશા તરફ જતો હતો. તો અહીંયા કહેવા માગે છે વિદ્યાર્થીઓ કે મહાદેવને શાળાએ જવાનું મોડું થતું હતું, લેટ થતું હતું. આગળ, અકડામણમાં રડવા સરખો થઈ ગયો, ગાયનો ભાંડતો ગયો, મારતો ગયો ને વળી પાછું જોતો ગયો. એ રડવા જેવો થઈ ગયો, ખૂબ જ ગુસ્સે થઈ જાય છે, અકળાઈ જાય છે, બરાબર? ગાયને મારે છે, જુડે છે અને ભાંડતો જાય છે, બરાબર? મારતો ગયો ને ફરી પાછું જોતો જાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરું જીવ રડી ઉઠ્યો. પોતાનો શેઢો પાર કરતા કરતા એ રડી જાય છે. આ તો પેલા ખુશાલમાંનું ખેતર આવ્યું, એમણે કંઈ હળ હાંકનાર તો છે જ નહીં ને, ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે. પછી એનો જીવ રડી જાય છે. અને પછી આવે છે ખુશાલમાંનું ખેતર, એમણે તો કોઈ હળ હાંકનાર એટલે ખેતી કરનારું કોઈ છે જ નહીં, બિચારા બહુ ગરીબ છે અને એ એકલા જ છે, અને બીજાને પાસે હળ માગીને ખેતર વવરાવ્યું છે એટલે વાવણી કરી છે. એટલેથી હાંકી લાવીને મેલી ખુશાલમાંના ખેતરમાં મેળવી, બરાબર? આટલે સુધી હાંકી લાવીને હવે ખુશાલમાંના ખેતરમાં મૂકવી ને ભલો મહાદેવ રડતો ગયો, માથા ઉપર આવવા કરતાં સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂડતો ગયો. મહાદેવ રડતો જાય છે, સૂરજ સામું જોવે છે, એની નજર તો સૂર્ય સામે છે, બપોર થવા આવી ગયા, બરાબર? શાળાએ જવાનું મોડું થાય છે અને અલમસ્ત ગાય ખાધેલી પીધેલી હુસપૃષ્ટ તાજી ગાયને ઝૂડતો જાય છે. એમાં વળી વાડ નડી, કાઢવી ક્યાં થઈને? વાડ, બરાબર? તો શેઢા ઉપર એક વાડ આવે છે, ચારે બાજુ વાડ કરેલી હોય છે ખેતરોમાં, તો એ વાડ આવી, હવે કાઢવી ક્યાં? ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીડું પાડતો ગયો, નાકને સીંકતો ગયો, પસીનો લૂછતો ગયો ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાણતો ગયો. એ પાછી ક્યાં જાય છે? અહીં છિંડામાં મરને, બરાબર? મહાદેવ મૂંઝાય છે, બરાબર અકળાઈ ગયો છે, બરાબર? છીંકો આવી જાય છે ને છીંડું પાડે છે, નાકને સીંકતો જાય છે, શરદી રડવાના કારણે શરદી પણ થઈ જતી હોય છે. જોજો વિદ્યાર્થી મિત્રો, પસીનો ગરમી ગરમી થઈ ગયો છે, લૂછે છે, રડતો જાય છે ને ગાયને ભાંડે છે. શું કહે છે? એ પાછી ક્યાં જાય છે? હજી આ છીંડું જે બનાવ્યું છે છીંડામાં મરને, એટલે અહીંયા આ છીંડામાં આવડે ફટાફટ, એવું કહે છે. દોડીને મહામહેનતે ગાય વાળી, છીંડા વાટે બહાર કાઢી ને અજબ ગજીની મુક્તિ અનુભવતા મહાદેવે જમના હાથમાંથી છૂટ્યો હોય એવી રીતે શાળા તરફ એવી રીતે મુઠ્ઠીઓ વાળી, મોલની સટપાટીએ સણરન કરતો છૂટેલો તોપનો ઘોડો જોઈ લ્યો, બરાબર? મહાદેવને જેમ તેમ કરીને ગાયને બહાર કાઢે છે, મહામહેનત, અને થોડો આનંદ થાય છે કે ચલો હાસ ગાય નીકળી તો ગઈ, અને અજબ ગજબની એવી મુઠ્ઠી પાડીને સનનનનન કરતો એવી દોઢ મૂકે છે, એવી પાટી મૂકે છે, એવી દોઢ મૂકે છે કે પેલો પાક પણ સનનનન કરતો જતો હોય, બરાબર? એવું દેખાય છે. તોપનો ઘોડો, તોપમાંથી જેમ પેલો ઘોડો કેવી રીતે છૂટે એટલી સ્પીડમાં એ દોડે છે, કારણ કે એને સ્કૂલમાં જવાનું મોડું થઈ ગયું છે અને અધૂરામાં અધૂરી આજે પરીક્ષા છે. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. શાળાએ જેવો પહોંચે છે એટલે જે એક્ઝામ હતી, જે પરીક્ષા હતી એ શરૂ થઈ ગઈ હતી.
દસમા વિદ્યાર્થી તરીકે તરીકે શિક્ષકે એણે ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. દસમો વિદ્યાર્થી, બધા જ આવી ગયા હતા નવે નવ, હવે આ દસમો વિદ્યાર્થી તરીકે એ ઇન્સ્પેક્ટર આગળ ઊભો રહે છે. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું, એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો, અંગે પણ પસીનામાં રેબઝેબ હતો. સવાલ કર્યો, કેમ ભાઈ મોડો પડ્યો? ઇન્સ્પેક્ટર મહાદેવને જુએ છે તો ઇન્સ્પેક્ટરને લાગે છે કે આ છોકરો એના આંસુ ખરડાયેલા હતા, એમને ખબર છે કે આ રડ્યો છે, એનો ચહેરો એનું મોઢું આંસુથી ખરડાયેલું હતું. બરાબર ગરમી લાગતી હતી, દોટ મૂકીને આવ્યું એટલે ગરમી લાગે, સ્વાભાવિક છે, એને બરાબર ગરમી લાગી હતી. અને પૂછે છે, કેમ ભાઈ મોડો પડ્યો? બરાબર, એટલે કહે છે કે આ મોડું આવવાનું કારણ શું, કેમ આટલું બધું લેટ થઈ ગયું? બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા મહાદેવનું ચિત્ર તમે જોઈ શકો છો, શાળાએ આવી ગયો છે. બરાબર, ઇન્સ્પેક્ટર સામે બેઠા છે, એને સવાલ જવાબ કરે છે. બરાબર, જુઓ આગળ. મહાદેવ રડતો ગયો ને પોતાની કથની કહેતો ગયો. રડે છે મહાદેવ કારણ કે પરીક્ષા આપવાની છે, નાનું બાળક છે, આ તો રડતો જાય છે અને પોતાની કથની એટલે જે જે બન્યું, ગાય કાઢવાની જે પણ વાત થઈ હતી, બરાબર, ગાયને કેટલી મહામુશ્કેલીએ કાઢી હતી, એ બધી જ વાત એ મહાદેવ પેલા ઇન્સ્પેક્ટરને કરે છે. ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ, જતા તો જઈ લાગ્યો, પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ, એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો, એમાં મને પછી અટકી જાય છે. કહે છે કે ઘઉંના પાકમાં ગાય પેસી ગઈ હતી, એ ગાયને હું કાઢવા માટે ગયો હતો સાહેબ, પરંતુ આ ગાયને કોના ખેતરમાં કાઢવી? બરાબર, મારા માસીનું ખેતર, કાકાનું ખેતર, નરજી કાકાનું ખેતર, શંકાનું ખેતર, ખુશાલમાનું ખેતર, મારું પોતાનું ખેતર, આ બધા જ ખેતરોમાં ગાય પેઠી હતી, તો એને મારે કોના ખેતરમાં કાઢવી? એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢતા કાઢતા મને મોડું થઈ ગયું સાહેબ, એવું એ કહેવા જાય છે. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા, પણ માનવતાની સરવાણી હતી. ઇન્સ્પેક્ટર જુએ છે, એ આંસુને જુએ છે, પણ એમને આંસુ નથી લાગતા, એ તો માનવતાની સરવાણી હતી. બરાબર, માનવતા એક ઉદારતા, બરાબર, એનામાં સ્નેહ હતો, પ્રેમ હતો. બધાના ખેતરોમાંથી એ ગાયને કાઢે છે, એ સારી બાબત છે, કારણ કે જો ગાય રહી જતી તો ઘણો બધો પાક ખાઈ જતી અને પાકને નુકસાન થતું, એટલે માનવતાની સરવાણી. આ છોકરો સાચું બોલે છે, એની વાતમાં ઇન્સ્પેક્ટરને સચ્ચાઈ લાગે છે, એને માનવતા દેખાય છે. પોતાને પૂછતી હતી, કોના મોલમાં મારે એ હરાઈ ગાયને મૂકવી સાહેબ, આપ જ કહો. કોના મોલમાં એટલે કોના ખેતરમાં, કોના પાકમાં એ ગાયને હું મૂકી દઉં, મને કહો સાહેબ. મહાદેવ ઇન્સ્પેક્ટરને પ્રશ્ન કરે છે કે કોના ખેતરમાં હું ગાય કાઢું, કેવી રીતે કાઢું? મને ગાય કાઢતા કાઢતા ઘણી બધી મુશ્કેલી પડી, ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બબડી પડ્યા. પાસ છે જા, ખ્યાલ આવતા શિક્ષકને હુકમ કર્યો, આપો એને પેપર. જાણે ઇન્સ્પેક્ટર પોતાની મનની વાત બબડી પડે, મનમાં કહે છે કે પાસ છે, તું પાસ થઈ ગયો તારા જીવનની પરીક્ષામાં. ખ્યાલ આપતા જે પેલા શિક્ષકને કહે છે, આપો એને પેપર, ફટાફટ એને પેપર આપો. એ પેપર લખવાનું શરૂ કરે. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા, અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કરી પેપર લઈને મંડી પડ્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો મહાદેવ જે રડતો હતો એ ખુશ થઈ જાય છે, એ આનંદી થઈ ગયો કે હાસ મને પેપર મળ્યું, એનો પસીનો હતો એ પ્રકાશ રૂપે શક્તિ તરીકે પ્રગટ થયો અને પેપર લઈને મંડી પડ્યો. પેપર લખવા બેસી ગયો, સેટ પણ ટાઈમ બગાડ્યા વગર ફટાફટ 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 પેપર લખે છે વિદ્યાર્થી મિત્રો. તો તમે અહીંયા જોયું કે મહાદેવ એ પોતાના જીવનની પરીક્ષા, એનામાં જે માનવતા હતી, શાળાએ જવાનું ભલે થોડું મોડું થયું, બરાબર, પરંતુ જે ખેતરમાં નુકસાન થતું હતું એને આ સારું કામ કર્યું હતું, એનાથી ઇન્સ્પેક્ટર પણ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા અને એ પોતે છેલ્લે પોતાનું પેપર લખવા માંડે છે. તો જ્યારે છોકરાઓમાં આ મહાદેવ નામનો છોકરો એ પોતાની માનવતાની સરવાણી બતાવે છે, કેમ પેલા ત્રણ ના ગયા અને મહાદેવ ગયો, બરાબર, તો એને આખા ગામ પ્રત્યે લાગણી હતી કે આપણા ગામમાં ગાય નુકસાન કરશે, એનાથી ઘણી બધી તકલીફ પડશે. આમ કરીને મહાદેવ એ ત્યાંથી જાય છે.
तो जो विद्यार्थी मित्रों, पन्नालाल पटेले आ सरस मजानी बोधकथा आपी छे। आपणे पण आपणा जीवनमां जो कोई सारू काम होय तो अवश्य करवू जोईए, भविष्यनी चिंता कर्या वगर ए काम करवू जोईए, तो चोक्कस आपणुं जीवन धन्य बने छे। विद्यार्थी मित्रों, तो तमे पण जीवनमां आवा सारा काम करता रहो, ए शीख आपणे आ पाठमांथी मेळवानी छे। तमने आ पाठमां खूब सारी समझ पड़ी हशे। थैंक यू।